षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी शतबार है वंदना शतबार है वंदना शतबार है। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। समय सार ग्रंथाधिराज ओगणीसमी वार नाम उदयश्री नाम अपूर्व व्याख्यान अपूर्व स्वाध्याय 356 गाथा थी 365 गाथा सुधी नो आपको विषय 10 गाथाओं जिनागमना अनेक न्यायो अने अनेक सिद्धांतों की अपेक्षा है आ गाथाओ अने आ गाथाओ की टीका अने मूल विषय वस्तु वागोळवा जेवो चिंतन मनन नो खोराक बनावा जेवो आखो विषय छे। आ 10 गाथाओ ना प्रकरण मां ज एवो भास थाय आत्मार्थीनी आत्मोपलब्धि आत्महित माटे मूल औषधि अने मूल खोराक आ गाथाओ अने आ गाथाओनी टीकामां समाई गयेलो छे। बीजू काई वाचवानी बीजू काई समझवानी जरूरत नथी। मने घणीवार विचार आवे बेनश्रीनो जे बोल छे जाणनारो सॉरी जागतो जीव उभो छे ए क्यां जाय। आवी गाथाओमां आवा बोलो ने आवा बोलोना मूळ भाव छुपायेला छे। जागतो जीव उभो छे आपणे थोड़ो आ बोलने एम बोलीए जाणतो जीव उभो छे ज्ञायक तो ज्ञायक छे दर्शक तो दर्शक छे जाणनारो तो जाणनार छे देखनारो तो देखनार छे श्रद्धनारो तो श्रद्धनार छे અને ત્યાગનાર તો ત્યાગનાર છે અપોહક અપોહક છે દર્શક દર્શક છે નાયક નાયક છે જેમ છે તેમ ન સમજતા બીજા બધા પરલક્ષી પર સંબંધી પર્યાય સંબંધી જેટલી જે કઈ વિકલ્પ જાળ છે તે બધા નિયમથી ભ્રમણા છે। ડોક્ટર દવાખાના ચલાવે વકીલો તર્કો લડાવે કોણ બોલે હું ભગવાનને માનું તો શું હું ભગવાનનો થઈ જાઉં। ખ્યાલમાં આવ્યો ભગવાન ને માનવાથી ભક્ત ભગવાન નો તો થઈ નથી શકતો। અરે ગુરુ ને માનવાથી કોઈ ગુરુ નો શિષ્ય નથી થઈ શકતો કેમ કે કોઈ શિષ્ય કે કોઈ ગુરુ છે નહીં। એક વાક્ય બહુ સરસ આજે ખાસ મારું ધ્યાન ગયું એટલું સરસ વાક્ય બોલ્યા એ આખી પંચાસ્તિકા શાસ્ત્ર ની અને
પ્રવચન સારની વિષય વસ્તુથી બહુ પ્રભાવિત હતું. કોઈ ચીજ નાશ પામતી નથી અને કોઈ ચીજ નવી ઉત્પન્ન થતી. 217મા પાને ત્રીજા ફકરામાં એ વાક્ય બોલ્યા બુદ્ધેવા છે. કોઈ ચીજ નાશ પામતી નથી અને કોઈ ચીજ નવી થતી નથી. ચાસ્તિકાયમાં અને પ્રવચન સારમાં આવી ગાથાઓ આવે છે. ઉત્પાદનો કદી નાશ ન હોય અને નાશનો કદી ઉત્પાદ ન હોય. એટલે વસ્તુ સ્વરૂપમાં જે છે ઈ છે, એનો કદી નાશ નહીં. ખ્યાલમાં આવ્યો? અને જે નથી જ, વસ્તુ સ્વભાવમાં જ નથી, એ કોઈ દી પેદા થાય નહીં, ઉત્પન્ન થાય નહીં. ખ્યાલમાં આવ્યો? કેટલી માર્મિક વાત છે. જે હૈયાથી ધરાવે છે, એ હૈયાથી ધરાવે જ છે. અસ્થિ કદી નાસ્તિ રૂપે નહીં થાય અને નાસ્તિ કદી અસ્થિ રૂપે નહીં. હોનહારની ભાષામાં કહીએ ને કે હોની કદી ટળતી નથી અને અનહોની કદી પણ થતી નથી. એટલે અનહોની હોનીમાં અને હોની અનહોનીમાં કોઈ દી નહીં. બહુ માર્મિક સિદ્ધાંત હતો, ધ્યાન જોવું જોઈએ. મારો તો આજે ખાસ ધ્યાન ગયો એનો. જો કે મેં એના ઉપર આમ પહેલે જ આ પ્રવચન તો દશ લક્ષણ ધર્મ પહેલા જ આપણે સાંભળી ગયા છે ને, એટલે ત્યારે જ મેં બ્રેકેટ પણ કરી રહ્યો. પણ આજે એના ઉપર થોડુંક વિશેષ ધ્યાન ગયું મારું, કેમ કે એના પહેલા ઉદયસિંહ બોલ્યા છે કે આમ આખો દિવસ આ કર્યું આ કર્યું ને આ કર્યું. ભાઈ તારે ક્યાં જવું છે? આ દેહ છૂટીને બીજો અવતાર થશે. આત્મસત્તા તો અનાદિની છે, જો શાશ્વત સત્તા આત્મસત્તા તો અનાદિની છે. અને આ દેહનો નાશ એટલે પરમાણુની બીજી અવસ્થા થશે, બીજી અવસ્થા થશે. પણ એ પણ નાશ થતો નથી. જો પરમાણુની વાત કરી, બહુ ન્યાય, એટલા માર્મિક ન્યાય આવે ગુરુદેવશ્રીના પ્રવચનોમાં. 217મા પાને છે. ભાઈઓ અને બહેનો, તમારી જવાબદારી છે, ગ્રંથ સાથે લઈને બેસો, હા, તો જ આ બધું ખ્યાલમાં આવે. એ તો વાંદરા ચાળા ઉપયોગ ભટકશે, ટકશે નહીં ઉપયોગ. શાસ્ત્રાત્મા હોવો જ જોઈએ. હું આ સમયસર સિદ્ધિની વાત કરું છું, હા, બાકી તો બધું ઠીક છે. ઉપયોગ એકાગ્ર નહીં રહે. એકાગ્રતાથી સાંભળવામાં ક્યાં સુધી ઉપયોગ રહે? ગમે તેટલો તમે જો, આ સહન જ આપણા અત્યંત હીન છે. બહાર ને પછી આપાધાપી બધી હૃદયની વિચિત્રતા. કોઈ મેં આમાં આપ સૌને માટે આની પીડીએફ શેર કરવા માટે મેં સેવ કરી રાખ્યું છે મારી પાસે. બતાવીએ નીકળે તો જો. 411મો પ્રવચન આજે આપણે સાંભળ્યું. પેલા અત્યારે હું જે વાત કરું છું એ જુઓ. 217મા પાને બહુ સરસ વાત ગુરુદેવશ્રીએ કરી. બહુ અદભુત ઉદ્ગારો ગુરુદેવશ્રીના હોય છે. કદાચ આમાં પાના પણ આગળ પાછળ મળી લગભગ બરાબર જ છે, કેમ કે 217 જ હશે હોવો જોઈએ. હા, લગભગ એ જ છે. જો આખો દી 217, હા, જો આવ્યો છો, એ જ છે પાનું, એ જ છે. આમ આખો દિવસ આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. કોની વાત છે? આ વેપારીની વાત છે, રસોઈના રાણીઓની વાત છે, બેંક મેનેજરોની વાત છે, ડોક્ટરોની વાત છે, જ્યાં જ્યાં જે જે ફસાયેલા છે એ બધાની વાત છે. હા, કરવા કરવા રૂપે ફસાયેલા મુકુદભાઈ, અને અમારી તો હવે સાવ નિવૃત્તિ છે, કાંઈ નહીં એવો અહંકાર લઈને ફરનારની પણ વાત છે.
ચારિત્ર નો બોલ આવ્યો ને આજે, આ આજનો પ્રવચન શું હતો ખબર? દર્શક નો દ્રષ્ટાંત ગઈકાલે સમજાયો. તો દર્શક નો એટલે દેખનારો અને શ્રદ્ધનારો, એનો સિદ્ધાંત આજે પૂરું થયું. બીજા બોલ નું 257 નંબર ની ગાથા, 257 નંબર ની ગાથા નો સિદ્ધાંત આજે સમજાયો. અને 258 નંબર ની ગાથા છે ને આગળ ચારિત્ર વાળો અપોહક, એનો દ્રષ્ટાંત આજે સમજાયો. હવે સિદ્ધાંત કાલે આવશે. અપોહક એટલે શું? એટલે દર્શક નો દ્રષ્ટાંત ગઈકાલે સમજાવ્યા હતા, આજે સિદ્ધાંત સમજાવ્યા. હવે અપોહક એટલે ત્યાગનારો, એટલે ચારિત્ર વાળો જે બોલ છે એનો દ્રષ્ટાંત આજે સમજાય, ફળી વાળો. હવે એનો સિદ્ધાંત આવતીકાલના પ્રવચનમાં શરૂ થશે. આમ જેમ આપણે ઇસ્ત્રી કરેલા, પ્રેસ કરેલા જે કપડાઓ કેમ ઘડી કરીને મૂકી આપણે, હાફ શર્ટ હાફ શર્ટ હાફ શર્ટ હાફ શર્ટ, જબ્બા 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 જબ્બા, લેંગા લેંગા લેંગા, હા કેવું, રૂમાલ 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 રૂમાલ, જુદી જુદી કેટેગરી હોય કે નહીં બરોબર, એવું વ્યવસ્થિત મૂકીએ. આમ ટી શર્ટ ટી શર્ટ ટી શર્ટ ટી શર્ટ પહેર્યું એટલે હાથ ત્યાં જ જાય. કેટલું વ્યવસ્થિત પણ હોય છે આપણા ઘર વખરીમાં, હા આમાં કેમ નહીં, આમાં બુદ્ધિ આવવી જોઈએ નહીં. એક વાક્યમાં પ્રવચન નો સાર બોલો તો બોલતા આવડવું જોઈએ, અને બે કલાક બોલતા જાઓ તો એ ખૂટવું ન જોઈએ. દર્શક વાળો બોલ જેમાં બે બોલ છે, દેખનારો અને શ્રદ્ધનારો. ગઈકાલે એનો દ્રષ્ટાંત આવ્યો, આજે સિદ્ધાંત સમજાયેલા, અડધી કલાક 40 મિનિટ. અને પછી ચારિત્ર વાળો બોલ, સંયત વાળો બોલ ચાલુ થયો, એનો દ્રષ્ટાંત જ આજે હજી પૂરો થયો. હવે એ સિદ્ધાંત કાલે આવશે. અપોહક વાળો વ્યાખ્યાની શરૂઆત જ ત્યાંથી થશે આવતીકાલે. જો ભાઈ એક વાત, હું જે ઊંડાણથી વિચારું છું વિદ્વાન તરીકે જ નહીં પણ એક શ્રોતા તરીકે, ખૂબ આગળ પાછળના વ્યાખ્યાનોના અનુસંધાનો મેળવીને સમજું છું, ખબર જ ન પડે કે વિષય ક્યાં ચાલે છે અને ક્યાં વિષય પૂરો. આંધળે આંધળું, હા આંધળા દોરી વણે ને બકરી બેન ખાતી જાય ખાતી જાય ખાતી જાય. આપણને તો એમ જ થાય કે દોરડાના તો ડગલા થઈ ગયા, એક કે દોરડું ઠેકાણે રહ્યું નહીં. હા ને તો આંધળો લોટ દળે અને કૂતરો આવીને ચાટી જાય, ક્યાં લોટ, નસીબમાં લોટ જ નથી થાય. હવે આંધળો આંધળે આંધળો આપણી સાથે થાય છે, એમ ન થવું જોઈએ. પૂર્વા પર અનુસંધાન મેળવીને વિચારવું જોઈએ. જો આ વાક્ય જો આપણે આખો દિવસ આ કર્યું ને આ કર્યું ને આ કર્યું, એટલી વખત બોલે છે મગર, છે કે નહીં હકીકત બધું? આ કર્યું ને આ કર્યું ને આ કર્યું, હા એટલું સરસ વાક્ય છે. જો આખો ફકરો મગજમાં ઉતારવા જેવું છે. ભાઈ તારે ક્યાં જવું છે? આ કર્યું ને આ કર્યું ને આ કર્યું માંથી નવરોણ જ થતો. એટલે ગુરુદેવ બોલે છે તારે ક્યાં જવું છે? આ દેહ છોકીને બીજો અવતાર થશે, આત્મસત્તા તો આદિની છે, આ દેહ નો નાશ એટલે પરમાણુ ની બીજી અવસ્થા. જો દેહ નો નાશ એટલે બીજી અવસ્થા, છેલ્લા ભાઈ ખબર આ કોનું ડેફિનેશન આવ્યું? વ્યય ની વ્યાખ્યા. વ્યય એટલે શું? વિશેષે અયતિ ગચ્છતિ, વિશેષ અવસ્થાને જે પ્રાપ્ત થાય છે એનું નામ વ્યય. નાશ એનું નામ વ્યય નહીં. એટલે છે ને આ શાસ્ત્રી નું ભણતર 6-7 વર્ષ નું માટે હોવું જોઈએ. એટલે કેટલાય તો અમારા મિત્રોમાં પણ ગણાય છે, નહીં અમે તો શાસ્ત્રી કરી નથી. અધિકાર છે તમારે, કર્યા વગર કેવી રીતે ગણતર ની ગાદી બેસો છો? હા જવાબદારી નું કામ છે આ. કઈ શું ભગતભાઈ, તમારી ઘરે ઇલેક્ટ્રિશિયન આવે, 7-8 વર્ષ ઇલેક્ટ્રિક મેનેજર થઈને આવ્યો હોય ને તમારા બિલ્ડિંગમાં બંગલામાં, 5 કરોડ નું જે કઈ ઇલેક્ટ્રિશિયન નું કામ કરવાનું હોય, તમે કોન્ટ્રાક્ટ એને આપશો કે સાવ નવા નિશાળિયાને આપશો? મને તો પકડ પકડતા આવડે છે, વાયર કાપતા આવડે છે, બલ્બ આવડે છે. એ તારું ભણતર તારી પાસે
અમે 50,000 ખર્ચો કરશું પણ અમે બોલા છે વેલ નોન અને વેલ પોલિશ્ડ અને વેલ એજ્યુકેટેડ સુશિક્ષિત સમજાય છે બોલા ઇલેક્ટ્રિશિયન ઈસી કરેલો એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિસિટીમાં એન્જિનિયરિંગ કરેલો એને આપણે આપશું હા કમ્પાઉન્ડર પાસેથી બાયપાસ સર્જરી કરાવશું આપણે શું સ્નેહા કમ્પાઉન્ડર પાસેથી સાવ નવા નિશાળે આવો જોઈએ ને મેડિકલ કોલેજમાં ભણતો હોય હજી બીજા ત્રીજા વર્ષે એની પાસેથી તો આપણે ઓપરેશન તો નહીં કરાવીએ ને અનુભવી જોઈએ ને ડોક્ટર કેવો હોવો જોઈએ અનુભવી હોવો જોઈએ ને તો શાસ્ત્ર સમજવા માટે તારે અનુભવી વિદ્વાન ન હોવો જોઈએ અનુભવ મીન્સ એ શાસ્ત્રો અંગેના એના એના ઊંડા રહસ્યો બધા આમ કેમ બોલ્યા ગુરુદેવ આ દેહ નો નાશ એટલે પરમાણુ ની બીજી અવસ્થા તો આની જીનવાણીમાં કયા શબ્દ આપણે બોલીએ છીએ વ્યય વ્યય નો અર્થ શું થાય આપણે તો એમ સમજીએ છીએ ઉત્પાદ એટલે થવું અને વ્યય એટલે નાશ થવું કોને સમજાવ્યું તને નાશ થવું એ તો પાઠશાળાના બાળકોની ભાષા છે તો જીનવાણી સમજવા માટે બેઠો છે તો પાઠશાળાનો બાળક નથી હવે એ બચપનના બધું ભૂલી જાય બેન આવું છે આ એટલે પ્રોપર અભ્યાસ તો હોવો જ જોઈએ એને લીધે આટોડાઈ થાય ને અમારે તો અનુભવની વાત અમારે તો અનુભવની વાત મને તો લાલચંદભાઈ ની સરળતા બહુ ગમે હું અહીંયા 97 જયારે આવ્યો તો 98 લગભગ હરીશમ ભરૂમાં પ્રદીપ જાંજરીજી આવ્યા હતા જમવા અમે લોકો એમની ઘરે ગયા હતા ઉષા કિરણમાં અમે જમીન બેઠા એ ઓલા શું કહેવાય હિચકામાં ભાઈ બેઠા અમે લોકો સામે બેઠા તો મને કહે કે સુનિલભાઈ મને કહે સુનિલભાઈ તમને એક પ્રશ્ન છે પરીક્ષામાં ભણેલા છો કે હા મને કહે મને બતાવો અસિદ્ધત્વ નામનો હેત્વ ભાસ એટલું છે ત્યારે તમે ફ્રેશ ભણીને આવ્યા હતા બધું જ બિલકુલ પરીક્ષામાં મોડે જ જોરદાર મારો તો પ્રિય વિષય મેં બધી વાત કરી એની વ્યાખ્યા મને કઈ બહુ સરસ તમે અસિદ્ધત્વ બધી વાત કરી પછી મને કઈ એમાંથી થોડુંક અધ્યાત્મ કાઢશો મેં કીધું ભાઈ હવે હું તો કેવી રીતે કાઢું તમે કાઢી લે ફિરશો મેં કીધું તો એ કે લક્ષણ કોને સિદ્ધ કરે લક્ષને સિદ્ધ કરે લક્ષને જો સિદ્ધ ન કરે તો એને કયો હેત્વાભાસ કહેવાય જ્ઞાન તો જ્ઞાયક ને સિદ્ધ પ્રસિદ્ધ કરવું જોઈએ પછી મને કે બોલો તો હવે મેં શું બોલ્યો છે બોલી ગયો મને કે વાહ આ અસિદ્ધત્વ હેત્વાભાસ નો અધ્યયન છે એવું છે ભાઈ સારું તે મારું અભિમાન ક્યારે નહીં બહુ વિશાળતા જોઈએ આ તત્વને પચાવવા માટે બહુ વિશાળતા જોઈએ જરાય અભિમાન પણ ન હોવું જોઈએ અમારો ધંધો અમારો દુકાન એ આડોળાઈ છે પરિણામોની બધી આડોળાઈ છે ભારતીબેન ગઈકાલ નો રાત્રિનો સ્વાધ્યાય સાંભળો જૂમ લિંક વગેરે હશે જ ને તમારી પાસે રાત્રે જોડાવવું જોઈએ બહુ સરસ સ્વાધ્યાય મુનિરાજ કોઈ અંદરના ભાવને છુપાવતા નથી અપ્રત્યહ ચરિત્રની વાત અખંડ વ્રતની વાત અને મુનિ ભગવંતોની નિશ્ચલતાની વાત દોષ થયા હોય તો દોષને સ્વીકાર કીધું તું ને સાહેબ હા દોષ થયા હોય તો દોષને છુપાવે નહીં ગુરુ મને દંડ આપશે નહીં તો એ દંડનો તો અધિકારી છે એ દંડ નો તો અધિકારી છે અને દંડ થી જો તું ભાગીશ તો તારા જેવો કોઈ છલિયા નથી માયાચારી એક વક્તા તરીકે મને બતાવો સભાને મારે તત્વ જયારે પીરસવાનું થાય સામાયિક અંગે મારે વાત કરવાની થાય 10-10 દિવસ આપણે કર્યા ને તો એમાં મારે કઈ છુપાવવું જોઈએ નિર્મલાબેન હા અરે જગ કો દે દી જગ કી નિધિયા જેના ભાગ્યમાં જે હશે વાવ તો ભરેલું જ રહેવાનું છે ઘડાઓ જ ખાલી થવાના છે બેડું ખાલી થાય ઘડીકમાં ભરાય ખરું અને ઘડીકમાં
ખાલી એ થાય જો ને, 10 દિવસ કેવું ધમધમ દો તું. હા, સંવત્સરી પ્રતિક્રમણ ના દિવસે તો 10 વખત કેવું પડે કે આગળ આવો, બેસવાને માટે જગ્યા નથી, અને હવે ખુરશીઓનો જ ભાગ્ય છે. એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, એક ઉપશમ સમ્યક દ્રષ્ટિ. મને આ તો એવું લાગે છે ક્ષપક શ્રેણીમાં બેઠું છે, હું આવીને બેસું ને તો મને એમ જ લાગે કે ક્ષપક શ્રેણીનો આરોહણ કરીએ છે. કેટલો આ ભાગ્યશાળી છે જો, હા, સુમેરુ પર્વતની જેમ કેવા બધા વિરાજમાન છે. હા, અને આ પરંપરા અનાદિકાળની છે, કોઈ નવી નથી. કોરોના અને ભય એ તો એક નિમિત્ત છે. મને તો આ જોઈ જોઈને પણ વૈરાગ્ય થાય અને ઉલટાનું મારું તત્વજ્ઞાન ઓર દ્રઢ થવા યોગ્ય થાય છે. આ રહસ્ય સમજાય શું બેન? થવા યોગ્ય થાય છે, આનો આ સાક્ષાત દ્રષ્ટાંત છે. છતાં કહે છે નાશ તો નહીં જ થયો, વિશેષ અવસ્થા 10 દિવસ સુધી ધરમ 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 ધરમ, સમયિક 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 સમયિક, પછી અસામયિક 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 અસામયિક, પરમાનંદ સ્ત્રોત પરમાનંદ પરમાનંદ પરમાનંદ, અને હવે દુઃખાનંદ દુઃખાનંદ દુઃખાનંદ, આકુળતા આનંદ આકુળતા આનંદ આકુળતા આનંદ. એટલે આમાં ગુરુદેવ બોલે છે આખો દિવસ આ કર્યું ને આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. ભાઈ તારે ક્યાં જવું છે? આત્મસત્તા તો અનાદિ છે. આ દેહ નો નાશ એટલે પરમાણુ ની બીજી અવસ્થા થશે, એ પણ નાશ થતો નથી. જો વ્યય ની વ્યાખ્યા છે, એ તો પરમાણુ ની બીજી અવસ્થા થવી, એનું નામ નાશ. દેહ નો નાશ, કર્મ નો નાશ નો અર્થ એ, કર્મ નો નાશ નો અર્થ એ ખતમ ન થઈ જાય. કર્મ ની અવસ્થા અકર્મ રૂપે થાય, એનું નામ કર્મ નો નાશ. જો આમાં વ્યય ની વ્યાખ્યા સમજાવી, કર્મ નો અકર્મ ગુણો શું સમજાયું, આમાં દર્શન પણ આવ્યો, ઉત્પાદ વ્યય દ્રવ્યમાં વ્યય પણ સમજાવ્યા, અને આમાં કર્ણાને એવું પણ આવ્યો કે કર્મ નો અકર્મ ગુણો થવો એટલે કાઢો એમાંથી નીકળે છે. આવોમાં ભરેલું છે ને, કોઈ ચીજ નાશ પામતી નથી, કોઈ ચીજ નાશ પામતી નથી, કોઈ ચીજ નવી થતી નથી. આ સિદ્ધાંત આવ્યો હોય આવું છે ભાઈ. અને હું ખરેખર કહું મુકુદભાઈ, મને આ સમાજને જો ઉપાધિ ન હોત ને, હું ગુરુદેવના ચરણોમાં કલાકો ને કલાકો જઈને સંભળ જ બેઠો. કોઈને હારે એક શબ્દ નહીં, કોઈને હારે એક શબ્દ નહીં, કોઈને એક વાત સમજાવું નહીં. એક ફકરો પણ કેટલો અદભુત છે. અહીંયા તો વાતે વાતે અમે કર્યું, ક્રિએશન, અમારો તો માઇન્ડ બહુ ક્રિએટિવિટી છે અમારામાં. શેની ક્રિએટિવિટી? ક્રિએટર છે અનાદિકાળથી. જે ક્રિએટ છે એનો કોઈ ડિસ્ટ્રોય નથી હોતો, અને જે ડિસ્ટ્રોઈડ છે ઓલરેડી કોઈ ક્રિએટ નથી થતો. અમે બધું નવું કરીએ, મને તો આ સાજ શણગાર ની બાબત નો બહુ વિચાર આવે. અમે આ નવું 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 શું છે? છે નવું કઈ નથી હોતું, પેલા આ તો સમજ. અમે એમાં આમ બનાવ્યા અને એમાં ઓમ બનાવ્યા, એ તારી કર્મધારા છે. તારો વિકલ્પો એમાં હોમાય છે, તારો ઉપયોગ એમાં મળીને પસંદ થાય છે. તું જે કઈ કર્યું ને બધું શણગાર, અહીંયા ત્યાં ફલાનું ઢીંગણું, કેટલાને સમ્યક દર્શન થયું, કેટલાને તત્વ દ્રઢ થયું બતાવો. સમ્યક દર્શન એવા જવા, તત્વ કેટલું દ્રઢ થયું બતાવો. ઉલટાનો તો એમાં અહંકાર તારો પસણો. અમે આ વખતે તો નવું 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 કર્યું. 15 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. બોલો બેન, ચલા બેન, હા શું છે એમાં? શ્વેતાંબરીકરણ છે, બીજું કઈ નથી. મને તો જરાય નથી ગમતું.
ભગવાન ને ભગવાન રહેવા દો, વિતરાગ ભાવે રહેવા દો. ધવલ નો સોનો નો ચાંદી નથિંગ એલ્સ. મૂકી મૂકીને બધા બેઠા છે અને આપણે મળી પાછા. આ તમારો છત્ર, આ તમારો ચમર, આ તમારા સોનાના, આ તમારા ચાંદીના. તો જે સોના અને ચાંદીને લાત મારી મારીને ગયા, આપણે વળી પાછા શું ચાલે છે? શું છે આ બધો? આ કોઈ ભક્તિનું સ્વરૂપ છે? અજડ વૈભવનો મહિમા નથી જે તને છે. હા, જિનકો તુમને ત્યાગા તુચ્છ જાન. ભગવાનને આપણે શું બોલીએ છીએ? જિનકો તુમને ત્યાગા તુચ્છ જાન, મે ઉને માનતે હૈ મહાન. મે એટલે કોણ? આપણે. અમે ચાંદીની ટપોડી થી જ લાવીશું એમ. હું હારું ભાઈ, અંદરના રાગ અને દેશ કેટલા અંદર માંથી છોટ્યા તારા? ચાંદીનું શું? અંદર ચાંદીનું પાણી પણ નાખ, પ્રાસુ કર અને પ્રક્ષાલ કર ને, તારા પાપ ધોવાના નથી. ક્રાંતિ અંદર ની કર, બહાર ની નહીં. હું આ અહમ જે દુનિયાને છે ને, અમે કઈક નવું કર્યું, અમે કઈક નવું કર્યું. નવું શું? વસ્તુ સ્વરૂપમાં જે છે એ છે, નવું કઈ થતું નથી. જે છે એનો કોઈ દી નાશ થતો. એટલો માર્મિક સિદ્ધાંત છે. એટલી શાંતિ થાય જીવનમાં. હા, આ બધી આ છોકરાઓ છે ને તમારા બધા, ને બહુ ક્રિએટિવ છે, ને ડેવલપર છે, ને ફલાનું છે, ને ઢીકણું છે, કર્તાવાદના ભૂતડા છે બધા. સેના ભૂતડા? કર્તાવાદના બધા ભૂતડા છે. કઈ માલ નથી. એક સમય તે સૌ સમય. શ્રીમદજી, એક સમય માટે જે હોય છે એ સૌ સમય માટે હોય છે. નવું હોતું નથી. જે હોય છે એનું બધી 50 ટકા નું ગાથા છે ને. આપણે અહંકાર લઈને બેઠા. એટલે ભાઈ, જો હજી આના અનુસાર થોડુંક હવે પાછળ જઈએ છીએ. આપ સોપાનું કાઢો. એના પહેલાનું છે 16 નંબર ના પાને નીચે. દુકાને બેસું, દુકાને બેઠો નથી. શું બોલ્યા? દુકાને બેસું અને વળે પાછો દુકાને બેઠો નથી. દુકાન નો કઈ કરી શકતો નથી. દુકાન ના માલ ને અડતો પણ નથી. અરે રે, આ ઉપાડી ને આપ્યું ને આમ કેસર, એ કઈ અડ્યો નથી પણ ને અડ્યો જ નથી. દેશ એ રીતે શું કીધું? આ શૈલાબેન મળી કે નહીં? 216 નંબર નો અડ્યો જ નથી. તો દેશ એ રીતે દુનિયાથી પાગલ જેવું છે. છે જ કે નહીં? બોલો, કોને જવું છે? પાગલ જેવું છે. પાગલ દુનિયા માટે પાગલ જેવું છે. હા, પાગલ દુનિયા માટે પાગલ જેવું છે. દુનિયા પાગલ છે, આખી દુનિયા પાગલ. સાધુ નામ ધરાવનારા બધા પાગલ. કેમ? અમે દયાને પાળી શકીએ છીએ. 321 ની ગાથા. કઈ ગાથા? લોકસ્ ગુણદી વિન્નુ, લોયસ્ ગુણદી વિન્નુ. લોક નો કરતા તો ઈશ્વર છે. સાધુ નામ ધરાવનારા બધા પગલ. અમે દયાને પાળી શકીએ. દયા પાળો. દયા પાળી શકવાની આત્માની ત્રણ કાળમાં તાકાત નથી. અને દયાનો ભાવ જે છે શું છે? હિંસા છે, રાગ છે. દયા પાળી શકતો નથી. જો જો, દયા પાળી શકતો તો નથી, દયા પાળી શકતી એમ માનવું લીધું દુનિયા. પણ એનો ભાવ થયો ને દયાનો, એ આત્માની હિંસા છે. ઉછી ઝૂડું કાતે છે આમાં. બચાવવાના ભાવ હિંસા એ તો ખરા છે. હું બચાવી શકતો નથી, પણ હું બચાવું છું એવા ભાવે પોતાના ચૈતન્ય પ્રાણોનો ઘાત. તો હું બચાવી શકું કે બચાવું છું એ આત્માનો ઘાત છે. પરનો તો નહીં જ. રાગ છે, દયા પાળી શકતો નથી. દયા પાળી શકતો નથી, દયા પાળી શકું એમ માનવું એ વિદ્યાર્થીનો પોષક છે. પણ એનો ભાવ થયો દયાનો,
ये आत्मा ने हिंसा छे कारण के राग छे, राग ए आत्मा ने हिंसा छे। हमने तो बहु भाव बधु करवानो पण छे शुं आत्मा ने हिंसा। आत्म परिणाम हिंसत्वात् सर्वमेव हिंसयेत् शशुदेव। आत्म परिणामोनो घातो वाती नियम थी बधु ज हिंसामां आवे छे। એને ધર્મ માનવું તેઓ કોને પૂછે છે? ગુરુદેવ કોનું નામ લીધું? કોણ છે? અરે જેને સમયસર આવ્યું ગુરુદેવ ને એ 1979 માં જઈને આ 1979 નું પ્રવચન છે ને ભગવતભાઈ 45 વર્ષ પૂરા થવા આવ્યા છે અને ઓલા દામોદર સાહેબ ને પૂછે છે આ બધું સાંભળ્યું તું ત્યાં સાંભળ્યું તું બધું જામનગર માં? કેટલું પણ સરસ, હા કેટલું સરસ તમે જો આત્માને હિંસાની કેટલી સરસ વ્યાખ્યા ઉપર જો બાપ દીકરા અંગેની સરસ કેટલી વાત કરી, હા આમાં જ આ પાના ઉપર 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 હીરાલાલભાઈ ને હાડપેટ માં લે છે બહુ સરસ વાત કરી બાપ દીકરો કહો હીરાલાલજી આવી વાત છે હા અમારો દીકરો છે ને હા અમારો દીકરા નો દીકરો છે કે નહીં બધો અહંકાર અભિમાન જીવોને હા અમારી દીકરી છે ને એને અમે ઠેકાણે પાડીને સારે ઠેકાણે નાખીને કોની દીકરી ક્યાં સારું ઠેકાણું હતો ચારિત્ર દોષ તો ક્યાંય રહી ગયો? આના તરફ ધ્યાન જવું જોઈએ, અભ્યાસો નું ધ્યાન જાય આનો, ચારિત્ર નો દોષ તો ક્યાં રહી ગયો? વિદ્યાત્મ ના દોષ ના જ આ બધા પોટલા ભગતભાઈ ફૂટેજ નહીં, આ વિદ્યાપનું છે આ, અમે અમારું આ અમારું આ અમારું આ બહુ આકરું કામ, શું આકરું કામ? વિતરાગ માર્ગ ને સમજવો એ બહુ આકરું, કેમ કે પેઢી રાગની જ હાલે છે ને, કસાયની જ પેઢી હાલે છે ને, હા કેટલું સરસ, કેટલું ઝીણું, કેટલું પ્રયોજન બહુ, હા ફૂટે નહીં હા સ્વામીજી ના વ્યાખ્યાનો અંગે ફૂટે નહીં। ચલો હવે સાવ શરૂઆતમાં પેલો બીજું પુરુષ કાઢો, જો 411 માં પ્રવચન દ્રષ્ટાંત થયો, હવે સિદ્ધાંત એમ કરીને ગુરુદેવશ્રી બીજા ફકરાથી શરૂ કર્યું, દર્શન ગુણ થી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે, સમજાણું આ દર્શક નો સિદ્ધાંત છે, ઓકે। હવે આમાં જો જયસિંહ આચાર્ય પણ યાદ કર્યા, આમાં હું તમને જે કહું છું ત્યાંથી જોજો। ચલો આ ફકરામાં જો નીચેનો છેલ્લો ફકરો એમાં જો, અમે ભગવાનની શ્રદ્ધા કરી, કેમ ભારતીબેન? અમે ઇન્દોરમાં ઢાઈ દ્વીપમાં 1,00,000 ની ઉચામણી લીધી, જોજો આમાં શું કહે છે, ભગવાન ની શ્રદ્ધા કરે તો એ શ્રદ્ધા ભગવાન ની છે કે નહીં? પ્રશ્ન છે, ભગવાન ને દેખે છે, એટલે દેખે છે એ ભગવાન ને દેખે છે, જોજો સ્કૂટી વાત, ભગવાન ને દેખે છે તે દેખે એ ભગવાન ને દેખે છે કે નહીં? મને નથી ખબર કે આપ સૌને સમજાય છે કે નહીં, ભગવાન ને દેખે છે એ દેખે છે એ ભગવાન ને દેખે છે, દેખે છે એ ભગવાન ને દેખતો નથી, મને આ વાક્યમાં જ મજા આવી, એટલે દેખે છે એ ભગવાન ને દેખે છે, તે બહારમાં દેખાય છે, માટે જ કીધું છે જ્ઞાની નું જ્ઞાન પણ જ્ઞાન ને જાણે।
અજ્ઞાની છે જ નહીં ને યાર, તું પહેલા એ વાત મૂકવા દે. જ્ઞાની અજ્ઞાની ભવ્ય અભવ્ય જે પણ જાણે છે, જીવની વાત આવી, જે કોઈ પણ જાણે છે એ જ્ઞાન ને જાણે છે, જે કોઈ પણ જીવ જુએ છે એ જ્ઞાન ને જુએ છે, એટલે આત્મા ને જુએ છે, જે કોઈ પણ જીવ છોડે છે. ઓહો, કાલે તો મારું માથું ફર્યું, હા, બપોરે હું લખતો હતો બધું તૈયાર કરતો, બોલ ચાલે છે છોડે છે, ટીકામાં આવે છે ગ્રહે છે. શું કીધું આ? જાણવું, જોવું અને શ્રદ્ધવું, બોલ અને છોડવું એટલે નિવૃત્ત થવું. તો નિવૃત્ત થવામાં શું લેવાનું? જ્ઞાન સ્વભાવે આત્મા જ્ઞાન ને છોડે છે એમ લેવાનું. ચારિત્ર રમણતા પરક છે ને, ગ્રહવા પરક છે કે નહીં? તો એ સમજાયવા, અમે આ છોડ્યા, આ છોડ્યા, આ છોડ્યા, આ છોડ્યા, આ ગ્રહ્યા, આ ગ્રહ્યા, આ ગ્રહ્યા, સ્વભાવ નહીં ગ્રહે. ટીકામાં એવું બધું લીધું છે, આવશે કાલે આવશે. અપોહક તો પરનું થયું ને, પોહક શું, પોહાય શું, અપોહ, ચલો વિષય ભોગ આદિ અપોહાણા, એટલે તું એનો અપોહન કર્યું, તું અપોહક બન્યો, છોડનારું બન્યો, બસ એ તારું ધર્મ થઈ ગયું, પરથી ખસ થઈ ગયો. પછી ઈ ચારિત્રી છે. હું તો એટલી બધી એમાં ગળાડું છું આ દિવસોમાં, તમને કલ્પના ના કરી. એક એક વાક્ય, એક એક શબ્દ, મને એમ જ લાગે કે સમયસારમાં શેઠિકાની ગાથાઓ સિવાય બીજું કઈ છે જ નહીં, મને એવા ફીલ થાય છે. સમયસારમાં સમજવા જેવું કઈ છે તો આ શેઠિકાની ગાથાઓ છે. જ્ઞાયક તો જ્ઞાયક છે, દર્શક તો દર્શક છે, સંયત તો સંયત છે. ખ્યાલમાં આવે છે? ભગવાન ને દેખે છે તે દેખે છે, એ ભગવાન ને દેખે છે. દેખે છે કે નહીં પૂછે છે. એ દેખવું એ ચૈતન્ય નું સ્વરૂપ છે કે દેખવું એ દેખાય એ ચીજ નું સ્વરૂપ છે? કઈ સમજાણો? જો જ્ઞાન જાણતા હૈ વહ જ્ઞાન કી રચના. એ જ્ઞેય ની રચના થોડી છે, સ્ફટિક ની સામે લાલ ગુલાબ આવ્યો, સ્ફટિક લાલ લાલ દેખાય, લાલ લાલ ને દેખાય છે એ સ્ફટિક મની નો પોતાનો વૈભવ છે, એમાં એ ગુલાબ એમાં ઘૂસી નથી ગયો. અદભુત છે, અદભુત. ભગવતભાઈ સમજાય છે ભાષા? એ દેખવું એ ચૈતન્ય નું સ્વરૂપ છે કે દેખવું એ દેખાય એ ચીજ નું સ્વરૂપ છે? બતાવો. છોડનારો છોડવામાં છે, છૂટે છૂટવામાં છે. ચારિત્ર વાળો બોલ. દેખવા યોગ્ય જે ચીજ છે એનો એ દેખવા યોગ્ય ચીજ દેખનારો છે કે દેખનારો પોતે દેખનારો પોતે પોતાથી છે? પહેલા તો આ પ્રશ્નો સમજવા જ મુશ્કેલ છે. કાનજી સ્વામી કી જય, ગુરુદેવ શ્રી નો જય, ઝંડો નહીં લેવાતો આ સમજ પહેલા. કેટલો આકરો ફકરો છે, બે મિનિટમાં તો ફકરો બોલી ગયા છે. એટલે હું એમ કહું છું, શબ્દે શબ્દે ઉભા રહો, વાક્ય વાક્ય ઉભા રહો. એમ શ્રદ્ધા કરનારો શબ્દે ચીજ છે તેનો છે કે શ્રદ્ધા કરનાર પોતે છે તેનો છે? હા, ખ્યાલમાં આવ્યું? બહુ ગજબની વાત છે. શ્રદ્ધા કરનારો શ્રદ્ધા કરનારનો શ્રદ્ધા કરે છે, પોતે શ્રદ્ધેય છે ને, બીજો કોઈ શ્રદ્ધે થોડો છે. જો ભૂપતભાઈ, આ પ્રકરણ આખી દુનિયાથી મરી જઈને પોતાની શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રની મર્યાદામાં આવી ત્યાં ભેદભંગ ઉભા ન કરો, અભેદ ભાવે પરિણમો, એટલું જ કાર્ય કરાવવા માટે આ ગાથા છે. જ્ઞાત તે તો તે જ છે. આ બધી ગાથાઓમાં મૂળ ભાવ ઉછળે છે, જ્ઞાત તે તો તે જ છે.
ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની, એટલે આગળ વ્યવહાર બધો અભૂતાર્થ છે એટલે આગળ, જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે એટલે આગળ. આવી એવી ગાથાઓની પણ આખી એક લિસ્ટ બનાવી છે, આ ગાથાઓમાંથી શું શું નીકળે છે. બહુ અલૌકિક છે ભાઈ, ખૂબ વાગોળો, ખૂબ આનંદ લેવો. જો આગળના પ્રોગ્રામમાં, આગળના પેજમાં, જો 209 નંબરના પાને અહીંથી જુઓ, વચ્ચે શરીરને જાણનારો શરીર રૂપે હોય તો શું દોષ આવે? દેખનારો જે શરીર નો હોય, દેખનારો જો વાણી નો હોય, દેખે વાણીને, શરીરને, કર્મને, ચીજો એ બધી દેખવા યોગ્ય છે એને દેખે, પણ એ દેખનાર દેખે છે તેનો છે કે દેખનારનો દેખનાર છે? ભાષા દેખનારનો જે વિષય છે તેનો દેખનાર છે કે દેખનાર દેખનારનો પોતામાં છે? આવું બધું ટપો પડે ને, આપણે તો ભગવાન આત્મા. તું પાણીમાં નહીં બેસ, સમજે ને, બીજે બધી કેટલું માથું મારે છે. જીવને છે ને, જયારે આમ સમજવું ના હોય ને, થોડું કસરત નસ કસાય ને, સાહેબ આપણે તો આત્મા અનુભવ કરવો, આત્મા તો. ગુરુદેવ શું આ ખોટું કરે છે? બધું કેટલું માથું મારે છે, માથું માર ને તું. આને છે ને ઉદ્યમ નથી કરવો, શાર્થ નથી કરવો, ઠરીઠામ નથી થવો એને જોઈને વિચારીને. સરસ, જો આગળના પ્રકરણમાં શું વિચારીએ છે? ચેતેતા પુગલાદીનો હોય તો શું થાય? જેનો જે હોય આ સિદ્ધાંત થાય, જેનો જે હોય તે તેજ હો, જેનો જે હોય તે તેજ હો. જુઓ, આ દેખનારો દેખવા યોગ્ય ચીજ નો હોય તો તે રૂપે હોય, શ્રદ્ધનારો એનો જો હોય તો તે રૂપે હોય, પણ એમ તો છે નહીં. જેનું જે હોય તે જ હોય, પહેલામાં વિનાયકમાં આવી ગયો, હવે આ દર્શનમાં. સમજાય છે? હવે દર્શનના બોલમાં સમજાય છે. જો હવે પુસ્તકનો એક દાખલો બહુ સરસ આવ્યો છે. આ પુસ્તક દેખાય છે તો કહે છે કે દેખનાર પુસ્તકનો છે કે નહીં? ના, જો પુસ્તક દેખનાર નો હોય તો દેખનાર પુસ્તક રૂપે થઈ જાય, જડ રૂપે થઈ જાય ને. આવી ધર્મની વાત નીચે હજી જુઓ. હવે અભિમાનીઓના પોટલા ખોલે છે. જો બોલે દર્શનભાઈ ને કહો કે આજે દાખલાઓ બહુ આવ્યા હતા, અંટાણી બરાબર આજે ન આવ્યા. હા, શું કહે છે? જો પોતાની ચીજ તો જુદી રહી, જેને દેખે શ્રદ્ધે એનો તો એ થઈ ગયો દેખનારો, અને શ્રદ્ધનારો જુદો રહ્યો નહીં. કહે છે કે આખો દી જે દુકાન નો ધંધો કરવો, જો વકીલ હાથ કરે, ડોક્ટર નું દવાખાનું ચલાવે, એ દેખનાર એને દેખે છે તેથી તે દેખનારો એનો થઈ જાય છે. પેશન્ટ કેટલા, ડોક્ટર ના સગા. પૈસા આપો અને ભાગો. અમારે તો તમને એડમિટ થવાની ઉતાવળ, અમને તમને ડિસ્ચાર્જ કરવાની ઉતાવળ. કઈ સમજા? દેખનાર દેખનાર નો રહે છે. હા, ગજબના ભારે માતુ. નવરા હોય કે દી નિવૃત્તિ, આવો નિર્ણય કરવાનો વખત લે, ત્યારની વાત છે. જો આ પાના ઉપર વચ્ચે બહુ સરસ ઉદેશથી બોલ્યા જોશો, ક્યાં ખબર? ત્રીજા ફકરામાં વચ્ચેથી જો. ગુરુદેવ કહે છે, ક્યાં લઈ જવું માણસને? અહીં તો કહે, આનું કરી દો, આનું કરી દો, આનું કરી દો. મંડળ બાંધે પાછા બધાની હોશ ઉડી જાય છે. મંડળ બાંધો, મંડળના નાયક થાય, એના અગ્રેસર થાય, એના પ્રમુખ થાય, એના વ્યવસ્થાપક થાય, અને પછી અમે વ્યવસ્થા એની કરી દઈએ, ને હું કરીશ. આવું અભિમાન વિદ્યાર્થી અનાદિનું જન્મ જરા મરણના.
આવા 10 દિવસના કાર્યક્રમ હોય ને, ચંડા ચોપડી બધી ભેગી થાય, હલો આપણે આમ કરશો, આપણે ઓમ કરશો, એક દિવસ બે દિવસ નો નાટક હોય, હલો આપણે સરસ મજાનું બધા ગાશું, એ નાટક છે, કઈ નથી, અહંકાર નહીં કરતું. ભગવાન નો ભગત તો 365 દિવસ નો, ભગવાન ની ભક્તિ તો નિરંતરતા નો નામ છે, વાર તહેવાર નો નામ નથી. આપણે જોયા ને નાટક કેટલા હતા, ધંધે બતાવો, બધા યુવા મિત્રો જોડાયેલા હતા કે નહીં, હા, વકાલત ની વકાલત કરવા, એમાં જજ સાહેબ તરીકે અમે પધાર્યા હતા. હતું શું ઈ નાટક, હા સાહેબ, ભાદરવાના ભીંડા, પીપળો થા વડલો થા તો ઘેઘૂર વડલો થા, ભાદરવાનો ભીંડો નહીં થા. કન્સિસ્ટન્સી રૂપતભાઈ, કન્સિસ્ટન્સી, અને હું તો ઠોક ઠોકીને કહું છું, 365 દિવસ ના શ્રોતા એ આચાર શ્રોતા છે. 365 દિવસ ના જે શ્રોતા એ આચાર શ્રોતા, વાર તહેવાર એની કોઈ વાત, એ બધી લોકસાના છે. તમે મને કહેજો કે સાહેબ દહી તો સાંભળી ને, તો આવું તો અનંત વાર સાંભળ્યું છું, એ મારો જવાબ છે. કાંઈ એમાં દાળિયા વળવાના, અને 11મો 12મો 13મો દિવસ આવ્યો એટલે બધું ઉઠમણું થઈ જાય, બધું વળીને ભસમ થાય, નિરંતરતા બહુ મોટી વસ્તુ છે. આવું અભિમાન વિદ્યાર્થી નો જો અનાદિ નો જન્મ જરા મરણ ના એ મૂળિયા છે, એમ કહે છે ગુરુદેવ. હા હા હા, જો આગળ આગળના પ્રોગ્રામે બે લીટી બહુ સરસ બોલે છે, ધ્યાન જવું જોઈએ એના પર. જો આજો આવી વાત, બહારની સ્થૂળ વાતોમાં આખો સંપ્રદાય રોકાઈ ગયો છે. છેલ્લાબેન નીચે 210મા પાને નીચે, નીચે એટલે સાવ છેલ્લો ફકરો નથી, એના પહેલાનો ફકરો, છેલ્લી બે લીટી. આ બહારની સ્થૂળ વાતોમાં આખો સંપ્રદાય રોકાઈ ગયો છે. સંપ્રદાયની જગ્યાએ દિગંબર સંપ્રદાય એમ બોલો તો એ વાંધો નહીં, આખો સંપ્રદાય રોકાઈ ગયો છે. અને મૂળ તત્વ આખું પડ્યું રહ્યું, બોલો સાચું કે ખોટું, બોલે બોલે છે સાચું છે કે નહીં, મૂળ તત્વ આખું પડ્યું રહ્યું. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થીને કયો અત્ર અલોક, મારી વાત છે, વિચારશો વિશેષ પછી. નિજ નિધિ નિજ મે બતાય યહ અનંત ઉપકાર હે ઉસકે લિયે જિન वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सुपावे सुख चैन, जावाणी के ज्ञान ते सूझे लोका लोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.